ઉદનાજન વિસ્તારમાં જાણે ગેરકાયદેસર બાંધકામ કરવાનો અને કરાવવાનો હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ગેરકાયદેસર બાંધકામનો હવાલો ગુલાબી રંગમાં રંગાઈ ખુદ ભાજપના નેતાઓ લેતા હોય છે, એ માટે અધિકારીઓ પણ મજબૂર થઈ જાય છે. ઉદના વિસ્તારમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ગેરકાયદેસર બાંધકામનો વિરોધ કરનારને ભાજપના વોર્ડ નંબર 24ના મહામંત્રી એવા ચંદ્ર કાંતરણા દ્વારા ધમકી આપવાનો ઓડિયો સામે આવ્યો છે. ઉદના ખાતે આવેલા મોરાજી વસાહત રોડ નંબર 9માં આવેલા કિરણ ડાઈંગ મિલની સામે ગેરકાયદેસર રીતે ડાઈંગ મિલ બનાવવામાં આવી હતી. આ મિલને કારણે વસાહતમાં રહેતા લોકો ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે, જેને કારણે મિલનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. ત્યારથી જ વસાહત લોકોને વિરોધ હતો, પણ સત્તાવાર બેસેલા ભાજપના નેતાઓ ગુલાબી રંગમાં રંગાઈને ગરીબોને સહયોગ કરવાને બદલે ગેરકાયદેસર મિલ બનાવનાર મિલ માલિકોનો સહયોગ કરતા હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ ગરીબોને સહયોગ માટે સામાજિક કાર્યકર્તા હિતેશ વિશ્વકર્મા આગળ આવ્યા હતા અને તેઓએ સત્યોનો સાથ આપ્યો હતો. પણ જ્યારે ઉધના ઝોન દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું ત્યારે ઉધના વોર્ડ નંબર 24માં મહામંત્રીએ મિલ માલકિત ના સંયોજક બની હિતેશ વિશ્વકર્માને ફોન કરી ગાળાગાળી કરી તેઓને યુપી જેવી હાલત કરી નાખી અને જો તારી સાથે શું થશે જેવી ધમકી આપી હતી. સાંભળો ચંદ્રકાંત રાણા અને હિતેશ વિશ્વકર્મા કાની ટેલિફોનિક વાતચીત.